નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો અતિથિ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ અંતરંગ આજે કાર્યક્રમમાં એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે કે કદાચ એ નામ એકમાત્ર પરિચય છે એમનું નામ છે એટલે સ્વાભાવિકપણે કદાચ એમનું નામ કાને પડે તો આંખ બંધ કરીએ તો એ જ વર્ષોથી ગુજરાતના દરેકે દરેક લોકોને એ એક આકૃતિ તરત જ નજર સામે આવી જાય છે સિનિયર મોસ્ટ પોલિટિશિયન્સ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટ આજે અમારા એકસો પચાસમાં એપિસોડમાં હાજર છે અશોકભાઈનું આપનું સ્વાગત છે કાર્યક્રમ નમસ્કાર અશોકભાઈ સૌથી પહેલા તો પૂછવાનું મન થાય કે અશોકભાઈને રાજકારણમાં એમના ગ્રોથ બધાય જોયા છે પરંતુ અશોક ભટ્ટ રાજકારણમાં કઈ રીતે પ્રવેશ પ્રથમ કિસ્સો કયો હતો જ્યારે અશોક ભટ્ટને પોતાને લાગ્યું કે હું રાજનેતા બની શકું અથવા તો લોકોને લાગ્યું કે આવનારા દિવસોમાં ગુજરાતની બાગડોર માટે આ વ્યક્તિ શ્રેષ્ઠ છે જો પહેલી વસ્તુ એવી છે કે એક વાત છે ને સ્ટીમરની કે સરદાર એક બાળક પડી ગયું અને સરદારજી એને બચાવ્યું પછી એનો સત્કાર સમારંભ થયો અને એ સત્કાર સમારંભમાં સરદારજીએ પહેલો સવાલ પૂછ્યો કે મને ધક્કો કોણે મારે મારો આ જ પ્રશ્ન છે કોઈ મને આવું પૂછે ત્યારે હું પહેલું પૂછું છું કે મને રાજકારણમાં લઈ કોણ ગયું કોઈ નથી લઈ ગયું મારી બાના આશીર્વાદ માં પોતે માં ગુજરાત નવનિર્માણના આંદોલનમાં તો હું પણ હતો પણ એના પહેલા આઝાદીની લડતના એક સ્વાતંત્ર સેનાની હતા અરે સ્વાતંત્ર સેનાની નવ પુત્ર હતો આ એક વાત સાચી પણ ઓગણીસો માં પાંચમી ઓગસ્ટે પહેલો અન્યાય ગુજરાતને કેન્દ્રની કોંગ્રેસ સરકાર નેહરુ સરકારે કર્યો અને ગુજરાતને દ્વિભાષી રાજ્ય રાજ્યની અંદર મૂક્યું

ત્યારે ઓગણીસો સાહીઠ થી ઓગણીસોતેર સુધી અમદાવાદમાં વિધાનસભા બેસતી હતી નિયમિત રીતે વિધાનસભા જ્યારે જ્યારે મળે ત્યારે અમે લોકો જોવા જતા હતા કે આપણે જેના માટે લડ્યા આંદોલન એ તેમાં જઈને બેસતો હતો એ વખતે એવો પણ ખ્યાલ નહોતો કે આ પ્રેક્ષક ગેલેરીમાં બેસનારો માણસ એ આ વિરોધ પક્ષની સીટ ઉપર બેસશે ને સત્તાધારી પક્ષમાં બેસશે કે અધ્યક્ષના પદે બેસશે કશું જ નહીં કહી શકાય કે મને મને અધ્યક્ષ બનાવ્યો બનાવ્યો ધારાસભ્ય અને સમય જ મને જાહેર જીવનમાં લઈ ગયો સમય જ જાહેર જીવનમાં લઈ ગયો અશોકભાઈ આપણે વાત કરી બહુ બહુ સૂચક વસ્તુ છે અને અને કદાચ ક્યાંક આપને પેટા પેટા ક્યારેક વિચાર પણ આવતો હશે કે આ કઈ રીતે બની ગયો અને સડનલી આવતા આવતા જે સંસ્કારો ક્યાંક અન્યાય ન સહન કરવાની જે સંસ્કાર હતા ક્યાંક પણ એવું લાગે કે અહીંયા ક્યાંક આપણી સાથે ક્યાંક અન્યાય થાય છે અચાનક પડવાનો આંતરિક ગુણ હતો અને એ આજે અધ્યક્ષ સ્થાને વાત જ્યારે રાજકારણની પોલિટિશિયનની ઘણા બધા આપે વર્ષોથી ચડાવ ઉતાર જોયા લગભગ કહી શકાય કે હું માનું ત્યાં સુધી હું ગલતી ન કરતો લગભગ પાંચ દસકા સક્રિય રાજકારણના પાંચ દસકા જો કદાચ ગણી શકાય શું શું ચેન્જ લાગે છે મને ખ્યાલ છે કે કદાચ આપની સાથે આજ વિષય લઈને બેસું ને તો પણ કદાચ બે ત્રણ એપિસોડ થઈ જાય પરંતુ મારે કોઈ એવું પેલું સંતો વાળી મારે નથી જોઈતી પરંતુ ટીપિકલ અશોકભાઈ ભટ્ટના જવાનમાં મારે જવાબ જોઈએ છે શું ચેન્જ છે જ્યારે એન્ટર થયા જે આદર્શો જે મૂલ્યો અને આજની તારીખમાં તો પહેલો જ્યારે રાજકારણની અંદર આવ્યો અથવા સમાજ જીવનની અંદર અથવા સંઘર્ષની ભૂમિકાથી આવ્યો ત્યારે ને આજુ જ છે તો તફાવત પહેલો એ તફાવત એ છે કે તે વખતે જાહેર જીવનની અંદર સંબંધોનું ખૂબ મોટું મૂલ્ય હતું માણસ નાનો છે કે મોટો છે એ નહીં પણ તમે સંબંધનું મૂલ્ય હતું આજે સંબંધનું જે મૂલ્ય છે એ ઘટતું જાય છે એ મને દેખાય છે બીજી વસ્તુ એ હતી કે જાહેર જીવનની અંદર આપણે ત્યાં ગુજરાતની અંદર એવી પરિસ્થિતિ હતી કે લડાઈ લડનારો મારી સામે લડતો હોય તો પણ એને આપણે આપણે એની વાત સાંભળતા હતા આજે તો ઘણી જગ્યાએ અખબારોમાં વાંચીએ છીએ ત્યારે મને દુઃખ થાય કે ચૂંટણીના વેરના રાજકારણો આપણે ત્યાં નહોતા કેવી રીતે આવે એની ખબર નથી પડતી હું તો ચૂંટણીઓ લડ્યો છું કાર્યકર્તા તરીકે લડ્યો છું પણ ક્યારેય ચૂંટણી પછી કોઈ આપણે ત્યાં વેર બંધાણા હોય પણ એ હવે જ્યારે વાંચીએ છીએ કે આ વેર બંધાણાને વેરમાંથી ક્યારેક ક્યારેક અઘટિત ઘટનાઓ બને આ બહુ હમણે મેં વિરમગામની ઘટના વાંચી ત્યારે મને દુઃખ થયું કે કઈ રીતે થાય ભાઈ ચૂટાઈ સો બિલો બિલો ડિગ્નિટી એક વસ્તુ એ અને બીજી વાત એવી છે કે આખી આપણી લોકશાહી છે ને એક ધીમે 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 આપણે એને વાડામાં પૂરતા જઈએ છીએ મને લાગે છે કે ખૂબ સારા સંકેત દેખાતા નથી કેટલાક વાડામાં પૂરાતી જાય છે કે આ વિસ્તારની અંદરથી આ જ છૂટાય અને પરિણામ એવું આવે છે કે છૂટાવા માટેના જે પરિબળો છે એ પરિબળો આપણા ઉપર રાજ કરતા થઈ ગયા છે અને હું ચોક્કસપણે માનું છું કે જાહેર જીવનની અંદર સંસદીય લોકશાહીને સાચવી હશે તો ગુણવત્તાવાળા માણસો આગળ આવતા જશે અને એને પરિણામે જ આપણે રાજકારણ શુદ્ધિકરણની જે વાત કરીએ છીએ એ થશે ગુણવત્તાવાળા રાજકારણની વાત કરી બેઝિક ત્યાં જ આવું છું અશોકભાઈ કે આપે કીધું કે એક સમયે જ્યારે લડાતા હતા કદાચ ચૂંટણી પહેલા પણ લડાતી ત્યાં ત્યારે પણ લડાય છે પરંતુ લડવામાં જે ફર્ક આવ્યો છે જે વ્યૂહરચનામાં ફર્ક આવ્યો છે ક્યાંક બિલો બેલ્ટ જે પ્રમાણે અટેક થાય છે બિલો ડિગ્નિટી પોલિટિશિયન્સ ખરેખર રાજકારણીની જે ડિગ્નિટી હોવી છે તે જળવાતી નથી કોને જવાબદાર માનો છો શું શું એ સમય સાથે બદલાવવું જ જોઈએ ક્યાંક રાજનેતાઓ પોતે કંઈક કેટલા જેમ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ છે કેટલીક બાબતનો સમાધાન નથી કરતા મને ગમે છે તમે જોયું કે એમણે વિકાસની વાત લઈને નીકળ્યા છે અને રાજ્યની એક આખી તાસીર બદલવાની વાત થાય છે ત્યારે મને ગમ્યું એ વાતનું કે મહાગુજરાતના આંદોલનના એક સૈનિક તરીકે હું જોતો હતો કે મહાગુજરાતમાં પહેલો સુરેશ મરાયો તો મહાગુજરાત શા માટે ગયું આજે પહેલીવાર આટલા વર્ષો પછી આટલા વર્ષોના પાંચ વર્ષના રાજના દાયકા પછી હું પહેલીવાર જોઈ શકું છું કે જે ગુજરાત મહાગુજરાત લેકે રહેંગે કરીને અમે લડતા હતા એ મહાગુજરાત એ ગુજરાત આજે મહાગુજરાત બની રહ્યું છે એની પાછળનું કારણ શું છે એ હું આપને તમે તમારા પ્રશ્ન ઉપર આવો તે પ્રશ્ન એ હતો કે નિષ્ઠાવાળી વિકાસની વાત એ જ્યાં સુધી આપણા મનની અંદર નહીં હું કરે ત્યાં સુધી આપણે એની પરિણામજનક આપણે લોકશાહી નહીં બનાવી શકીએ આજે ગુજરાત એની જે પ્રતિષ્ઠા વધી રહી છે એનું કારણ પરિણામજનક લોકશાહી આપણે આપી શક્યા જ છે અને પરિણામવાળી લોકશાહી આપીએ તો જ લોકો આપણને ફરીવાર સ્વીકારતા થાય છે અહીંયા રોકેશ ખૂબ જ ખૂબ જ એક બીજા બે ત્રણ સવાલ પણ ખૂબ જ સરસ આપને પૂછ્યા દર્શક મિત્રો રસપ્રદ તબક્કા મને અશોકભાઈ જેવી સિનિયર મોસ્ટ વ્યક્તિ જ્યારે આ ફિલ્ડમાં જેમણે ખરેખર કહી શકાય કે બહુ જ તડકા છાયડા ચડા ઉતાર બધા જોયેલા છે તેમની સાથે વાંચાઓ રાખીશું પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે વાત છે આપણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટ સાથે અશોકજી આપણે બ્રેક પહેલાં કીધું કે ક્યાંક પરિણામલક્ષી એવું લક્ષ્ય રાખવા વાળી વ્યક્તિ જ્યારે રાજકારણમાં આવે છે ત્યારે વિકાસ પણ દેખાય છે અને રાજકારણનું જે મૂલ્ય હોવું જોઈએ તે લોકો પણ ક્યાંક જોઈ શકે છે નરી આંખે વાત ત્યાં આવે છે કે જ્યારે મૂલ્ય વગરના રાજનેતાઓ આ ક્ષેત્રની અંદર પ્રવેશી જાય છે લોકશાહીમાં મતદારોના મત લઈને ચૂંટાઈને આવનાર વ્યક્તિ ચાહે તેને પરંતુ તેને ક્યારે તમે ચેલેન્જ નથી કરી શકતા સો આવા સમયે ક્યાંક હવે જો મતદાતાઓની વાત કરીએ નાગરિકોની વાત કરીએ પહેલાના સમયમાં અશોકભાઈ લોકો કેવો નેતા ઈચ્છતા હતા અને આજે કેવા ઈચ્છે છે ને છૂટીને મોકલે છે પહેલી વસ્તુ એવી છે કે લોકોનો બહુ આંખ જોતો નથી કારણ કે લોકો તો એક વાર તમને મત આપે છે પ્રેમથી મત આપે છે તો મત લેવાની જે વ્યવસ્થાઓ ઊભી થાય છે એ પ્રમાણે મત મેળવીને છો પણ પછી આપણો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ એ પ્રતિનિધિ એ નક્કી કરવું જોઈએ ને હું એટલા માટે કહું છું હમણાં એક સંશોધન કરી રહ્યો છું કે દુનિયાની પહેલી લોકશાહીની શરૂઆત ગુજરાતથી થઈ હતી અને એના એના ઉલ્લેખો ભાગવતમાં મળે છે અને ભાગવતના ની અંદર કૃષ્ણએ પહેલી લોકસભા સ્થાપી હતી એનું નામ સુધર્મ સભા હતી તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ સુધર્મા સભાના એ શ્લોકની અંદર કહ્યું છે કે સુધર્મા સભામાં જે આવતો તેને ભૂખ નહોતી તરસ નહોતી ભય નહોતો આજે લોકપ્રતિનિધિ એ ભૂખ વિનાનો છે તરસ વિનાનો છે અને ભય વિનાનો રે એવો લોક પ્રતિનિધિ હોય તો પેલી સુધર્ભ સભામાં એમ કહ્યું છે કે એ દિવ્ય હતી આજે પણ આપણે આપણી વિધાનસભાને આપણી લોકસભાને આ પ્રકારના લોક પ્રતિનિધિ આપીશું તો એ દિવ્ય બનશે અશોકભાઈ મને લાગે છે કે ખૂબ જ ગંભીર વાતો કરી લીધી ના ઉપદેશાત્મક વાતો પણ થઈ ગઈ અશોકભાઈ ને હજી પણ આજની તારીખમાં ઘણા બધા લોકો ઘણા યુવાનો ઘણા સિનિયર પોલિટિશિયન્સ પણ વક્તા તરીકે અશોકભાઈને આદર્શ માને છે અશોકભાઈની સભાઓ મને પણ યાદ છે કે જ્યારે મેં સાંભળી હતી કે સાંભળવા માટે હજારો લોકો એક ધ્યાનથી સાંભળતા હોય કદાચ જે કહેવાય છે કહેવત કે ટાંકણી પડે તો પણ અવાજ સાંભળે ફક્ત એ જ ઘેરો ઘાટો અને ક્યાંક સ્વસ્થતાવાળો બુલંદ અવાજ અશોકભાઈ ભટ્ટનો લાઉડ સ્પીકરમાંથી બહાર આવતો હતો ત્યારે હજારો લોકો સાંભળતા હતા યાદગાર પ્રસંગ એક જાહેર સભાનો એક યાદગાર પ્રસંગ કયો કે જે અત્યાર સુધી આટલા બધા આપે વક્તવ્ય આપ્યા હશે પણ એક યાદગાર પ્રસંગ જો તમે જે વાત કરો છો તેના કીધું હું જુદા પ્રકારની વાત કરું છું તમે એવી કોઈ સભા જોઈ હશે કે જેમાં હું એક જ શ્રોતા હતો જો રૂમાલ પાથરે રાયપુર દરવાજા બહાર બેઠો હતો હા અને અમારા એક કાર્યકર્તા ભાષણ કરે અને પછી એ પથા એ પાથરણનું પાથરે અને હું ભાષણ કરું વક્તા વક્તા હો હું પોતે હતો અને સાંભળનારો હું હતો એક માણસ પોતે બોલે પણ એ દિવસની અંદર પણ એ જ જોશ તમે જે જોશની વાત કરી તી એ જોશ જ હતું હું એમ ચોક્કસ માનું છું કે તમે જાહેર જીવનની અંદર જન આંદોલન જ્યારે રચવા માંગતા હો કરવા માંગતા હો ત્યારે એની શરૂઆત કરવાની હતી અને એ હતું ગૌરક્ષા આંદોલનની શરૂઆત એ દિવસમાં પહેલા દિવસે કોઈ આવવા તૈયાર નહોતું અને પછી હવે આંદોલનની શરૂઆત કરી ને તમે જોયું કે કેટલું મોટું ચાલ્યું ગૌરક્ષા આંદોલન અમદાવાદની અંદર પછી પૂજ્ય શંભુ મહારાજ ને એ બધા પણ એમાં જોડાયા આ પ્રસંગ હતો રામાયણને લાત મારવાનો એક ઘટના કેલિકોમિલ પાસે બની હતી ત્યાર પછીની સભાનો આ પ્રસંગ હતો મને એવું લાગે છે કે માણસ જે જોશ જોમ જે છે ને એ ક્યારેય ભૂતકાળ બનતો નથી વર્તમાનને જેની જરૂર લાગે એ પ્રકારની આપણે વાત તો હોઈ શકે પણ તમે આ પ્રસંગની વાત કરી ત્યારે મને યાદ આવે છે કે હું એક માણસની વચ્ચે પણ સભા સંબોધી છે અને જ્યારે હજારો માણસો હતા ત્યારે પણ સંબોધી છે શીખ્યો હતો લાખની ની સભામાં કે અમદાવાદની સભામાં મેં સાંભળ્યા હતા જનતા કર્ફ્યુ પછી અને એ જ ઇન્દુલાલ ને અરવિંદ મિલની સામે સંગ્રામ સમિતિમાં દસ માણસોની વચ્ચે મેં સાંભળતા જોશે રાજ રાજનેતાની વાત કરીએ અશોકભાઈ આ એક બહુ બહુ સવાલ છે ને મને લાગે છે કે ઘણા બધા દર્શકોને પણ ગમશે ને જે આ ફિલ્ડમાં કદાચ જે યુથ પણ આવવા માંગી રહ્યું છે રાજનેતાના જીવનમાં ઉતાર બહુ આવે છે જ્યારે તે પીક પર હોય છે તેનો ટાઈમ ત્યારે અલગ હોય છે જ્યારે લાખો હજારો કાર્યકર્તાઓ તેમની પાસે આવે છે તેમની સલાહ માંગતા હોય છે પગે પડતા હોય છે ચરણ રજ માથે ચડાવતા હોય છે ઘણા બધા રાજનેતાઓ આપે ભૂતકાળમાં અને કદાચ વર્તમાનમાં પણ જોયા છે કે જે ખરેખર એક જમાના તુરમ ખાન રાજનેતાઓ આજની તારીખમાં ક્યાંય કદાચ કોઈ એમને પૂછતો પણ નથી શું આ રાજકારણની અંદર આ અનસ્ટેબિલિટી એક રાજનેતા જેનો પડ્યો બોલ ઝીલવા માટે લાખો લોકો તૈયાર હોય આવી પરિસ્થિતિ કેવા નેતાઓ સાથે થતી હોય છે તમે એ રીતે જુઓ છો પણ સમય જે છે વ્યવસ્થા છે રાજ્યની વ્યવસ્થા છે અને તમને એકવાર જે સોંપાયેલી જવાબદારીઓ છે પ્રજા તમને છે ત્યારે પ્રજા નક્કી કરે છે કે આ કામ માટે આ લોકો આટલા સમય માટે બરાબર છે પછી છોડી દે તમે વિશ્વની લોકશાહીમાં જુઓ તો બીજા વિશ્વ વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ યોગ્ય નેતૃત્વ કરતા હતા ત્યાર પછી ચર્ચિલ કોઈ સ્વીકાર્યા જ નહીં તો સમય મુજબ લોકો નક્કી કરે છે કે આ વખતે એની જરૂરિયાત છે 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 આપણે નક્કી શું કરવાનું જે 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 હોય તો કે મને જવાબદારી એને હું પૂર્ણ કરું લોકોએ સોંપેલી જવાબદારી છે હું લોકોનો માણસ છું એટલે લોકોના માણસ તરીકે મારે મારી જવાબદારી પૂર્ણ કરવાની હોય તો લોકોને જે મિનિટે લાગે કે મારી જરૂરિયાત ઓછી છે

પોલિટિશિયન્સ ના લાઈફ માં ચડાવ ઉતાર આવતા હોય આની સાથે જ એક બીજો રિલેટેડ ક્વેશ્ચન આવે છે કે રાજકારણ માં સફળ કેવી વ્યક્તિ અથવા તો કેવો નેતા જાય છે ડિક્ટેટરશિપ વાળો કે પછી બધાને સાથે લઈને ચાલવા વાળો પૂછ કે માણસ પોતાની વાત જે રાજ જેને નેતૃત્વ કરવું છે એને પોતાના મત માટે જી પોતાની દિશા માટે અને સમાજના લક્ષ્ય માટે એને મક્કમ રહેવું પડશે સમાજનું સમાજને એને કંઈ પ્રદાન કરવું હોય સમાજ માટે પ્રદાન કરવું હોય તો એને મક્કમતાથી વાત કરવાનો એના સ્વભાવને નહીં બદલાય નહીં તો બધાની જોડે સમાધાન કરતો જશે ને પરિણામ નહીં આવે એટલે હું એને જે મક્કમ છે તાથી કામ કરે છે પોતાની દિશા જે નક્કી કરી છે સમાજે એ દિશા તરફ જવામાં કોઈ ક્યારે બીજે રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે એ મક્કમતાથી વર્તે દ્રઢતાથી વર્તે તો હું એને ડિક્ટેટર શબ્દ નહીં વાપરું અશોકભાઈ ઘણા બધા ઘણા બધા નિર્ણયો આપે ગુજરાતની જનતા માટે લીધેલા છે પોતાના માટે અંગત રીતે પણ લીધા છે એક અંગત સવાલ એવો કયો નિર્ણય જે આપને લાગે છે કે આ નિર્ણય મેં ખોટો લીધો હતો આજે કન્ફેશન ફર્સ્ટ ટાઈમ જો પહેલી વસ્તુ એવી છે કે મેં એવો એક પણ નિર્ણય મને યાદ નથી કે મેં ખોટોલ લીધો કારણ કે મને દરેક વખતે ક્યાંક ને ક્યાંક મળતો નહીં એટલા માટે તમે જુઓ છો કે હું પાંત્રીસ વર્ષથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાતો આવ્યો છું અને એક પણ વખતે મેં પક્ષ નથી બદલ્યો એક પણ વખતે વિસ્તાર નથી બદલ્યો અને અખંડિત રહ્યો છું

એટલે ક્યારેક ચૂંટણી હારી જઈએ તો એ નિર્ણય ખોટો હતો એવું કહે છે પણ હું કહું છું કે હું ઓગણીસો પચ્યાસી લોકસભાની ચૂંટણી હાર્યો એ મારો નિર્ણય એટલા માટે સાચો હતો કે ભારતીય જનતા પાર્ટીને કામદારોની વચ્ચે હું લઈ જઈ શક્યો એટલે નિર્ણયો ખોટા ક્યારે આપણે કહેવા પડે છે કે આપણી અસફળતાને જ્યારે આવે ત્યારે એનાથી બચવા માટે હું એમ કહું આ નિર્ણય મારો ખોટો હતો પણ મારા જીવનની અંદર તો પ્રભુ કૃપા જનકૃપા અને માતૃના આશીર્વાદને કારણે બધાને કારણે કારણે અનેક લોકોના આશીર્વાદને મને અસફળતા મળી નથી અશોકભાઈના ભાષણથી જ્યારે કોઈ પણ કદાચ પ્રથમ વખત પણ અશોકભાઈનું ભાષણ સાંભળે હું હું વાત કરું છું આથી લગભગ પંદર વીસ વર્ષ પહેલાની ત્યારે લાગે કે અશોકભાઈ જે તોફાની ભાષણ કરે છે નાનપણમાં પણ ખૂબ જ તોફાની હશે જ નાનપણનો એકાદો કિસ્સો કારણ કે મને ખ્યાલ છે કે ખૂબ જ યાદગાર પ્રસંગો છે જેમાં અશોકભાઈએ ઘણી બધી મજાક મસ્તીઓ કરી છે એવો કોઈ લાઇટ મોટવાળો પ્રસંગ મને ખબર નહોતી પણ હું સાત સાતમા આઠમા ધોરણમાં સિટી હાઈસ્કૂલમાં ભણતો હતો અને એક દિવસે દિલ મુંબઈથી તે વખતે મુંબઈ રાજ્ય હતી અને દિનકરભાઈ દેસાઈ એ શિક્ષણ મંત્રી હતા શિક્ષણ મંત્રીએ એક ફરમાન પાડ્યું કે આઠમા ધોરણ સુધી ઇન્ડિપેન્ડ ના વપરાય હવે અમે તો મૂળ ખાડિયા અને વિદ્રોહ અમારો સ્વભાવ હતો એટલે મેં કાગળ લખી નાખ્યો કે ભાઈ તમે ઇન્ડિપેન્ડ વાપરવા ના પાડો છો તો હું હોલ્ડર વાપરવાનું તો હોલ્ડર બે પ્રકારના આવે છે એક પેલો ખડિયામાં બોળીને વાપરવાનું એટલે એક સહી ભરેલું આવતું હતું તો મેં કહું સહી ભરેલું હોલ્ડર વાપરી શકો આવા પ્રશ્નનો એક કાગળ લખ્યો હવે એ વખતે મુંબઈ રાજ્ય અને મુંબઈ રાજ્યમાંથી કાગળ મારી સ્કૂલમાં આવ્યો સિટી હાઈ સ્કૂલમાં તો અમારા પ્રિન્સિપલ હતા શંકરપ્રસાદ પંડિત એ તો ઊંચા નીચા થયા સરકારનો કાગળ આવ્યો એટલે ને ભાડા ઉપર મને કે આ તે નવું તોફાન શું કર્યું છે મેં કહું કશું નથી કર્યું મેં તો આટલું જરા પૂછાવડાવ્યું હતું અલે મને આ સરકારનો નિર્ણય નહોતો ગણ્યો આઠમા ધોરણમાં આવેલો હતો મને લાગે છે કે તે વખતે મને ખબર નહોતી કે આવો કાગળ લખીશ અને એ જ કાગળો ને આવા કાગળો જવાબ મારે પણ આપવા પડશે પણ એ એક દિશાનો સંકેત હતો કે એ તરફ જવાનું છે અને એ જીવન આ પ્રસંગ મને એટલો બધો યાદ આવે છે કારણ કે જે લોકોને તમે સીધે સીધું ફરમાન કીધું તમારે હોલ્ડર જ વાપરવાનું

ઘરેથી અશોકભાઈને ઠપકો પડ્યો હોય ઘરેથી ઘરેથી મને ઘરેથી ઠપકો આપનારા અનેક લોકો છે એમાં સૌથી પહેલાં નાનો હતો ત્યારે બા આપતી હતી કોઈવાર વાર ભાગ્યે જ બાપુજી આપતા હતા પણ મારો પડોશી પણ મને ઠપકો આપી શકતો હતો પણ મારી ઘરવાળીએ મને ઠપકો નથી આપ્યો કારણ કે હિંમત નહોતી કરતી ઓકે એની હિંમતનો અભાવ હતો અને આજે પણ છે એટલે હું એટલો સુખી માણસ છું અશોકભાઈ અશોકભાઈ પોતે અત્યારે પણ આટલા બધા વ્યસ્તતાની વચ્ચેથી પોતે રિલેક્સ થવા માટે શું કરે છે વાંચન મ્યુઝિક હું ઘણીવાર ઘણા લોકો ગમે એટલા મોટા થાય ને ત્યારે એને કોઈ કાકા કહે ને એ એને ગમતું નથી ઓકે એમ તમે ખાડિયા અમદાવાદ શહેરમાં કોઈ દાદા કે તો પણ એને ન ગમે પણ મને ગમે છે અને હું મારા ઘરના નાના બાળકો અને મારી પોળના જે નાના બાળકો છે માનવ દે પછી એનો બધા મિત્રોની ટોળી હું એની સાથે પોળમાં ઘણીવાર ક્રિકેટ રમું છું કોઈક વાર કુસ્તી કરું છું કોઈક વાર એ મને આવીને મારી જાય અને મારે હાથ ઊંચા કરી નાખવા જોઈએ મને લાગે છે કે કોઈ પણ બાળ એ રિલેક્સ થવું હોય તો પોતાના બાળકોની જોડે રમે મારું આ સંશોધન છે અને આ એક સત્ય છે કે નાના બાળકો જોડે તમે જેટલું રમશો એટલા તમને મજા આવશે અને આખા દિવસનો થાક બધું તમે ભૂલી જશો જીવનમાં સફળતા નો મંત્ર અને ખાસ કરીને નિષ્ફળતા જ્યારે આવે ત્યારે તેની સામે લડવા માટે આત્મજાગૃતિ માટે કયા મંત્ર ખાસ આપ જો પહેલો જીવન છે ને એક સતત ચાલતી પ્રક્રિયા છે અને બસ તમે કીધું એ પ્રમાણે સફળતા પણ આવવાની છે ને નિષ્ફળતા પણ આવવાની છે તમને ખબર છે કે મને તમે જે રીતે જોયો છે ભાષણ કરતો જોયો છે પણ તમે મને મિલમાં ઝાડુ મારતા જોયો છે હું ઓગણીસો ના આંદોલનનો નેતા હતો અને રાત્રે જુબેલી મિલમાં ઝાડુ મારતો હતો હું અરવિંદ મિલની અંદર કારકુન હતો અને ઇન્વેસ્ટિગ ક્વોલિટી કંટ્રોલ ઇન્વેસ્ટિગેટર હતો પણ સરકસ આવે ત્યારે હું કોમેન્ટ્રી આપવા જતો હતો હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોર્પોરેટર હતો અને વિધાનસભાનો હતો પણ એક જમાનો એવો હતો કે હું ડીડીટી છાંટવાની જે ટીમ નીકળે એનો હું સુપરવાઇઝર હતો હવે આ એક પરિસ્થિતિઓ જે છે એ બધી પરિસ્થિતિઓની વચ્ચેથી તમે બહાર નીકળો ત્યારે તમને એમ લાગે કે સફળતા અને નિષ્ફળતા એ બંને એક એક બે બહેનો છે અને બંને બહેનો સાથે તમારા સારા સંબંધ હોય તો તમે નિષ્ફળતાને સફળતામાં પલટી શકો છો અને હું માનું છું કે નિષ્ફળતાને સફળતામાં પલટ્યું હોય તો પહેલાં હું બધાને કહું છું કે તમે તમારા મા બાપને ભૂલશો નહીં કે તમે મા ચેનલ ચલાવો છો અને તમે જ મારો ઇન્ટરવ્યૂ અમે લીધો તો હું માનું જ છું ને કહું છું

અને વિપક્ષના નેતાએ જ્યારે આપી છે ત્યારે હું સર્વનો બનું અને ગુજરાતની વિધાનસભાનું ગર્વ એનું ગૌરવ વધે એ દિશામાં હું પ્રયત્ન કરી રહ્યો છું અને મને બંને બાજુથી ટેકો મળી રહ્યો છે એટલે હું કડક મોનિટર તરીકે નહીં પણ અધ્યક્ષે જે રીતે વળતવું જોઈએ એમ મેં પહેલાંના અધ્યક્ષોને જોયા છે અધ્યક્ષની ગેલે ગેલેરીમાંથી મેં રઘવજીભેરે જોયા છે મેં ફતેલી પાલેજવાલાના જોયા છે મહેમાન સિવાઈને જોયા છે અને શ્રી કુંદરલાલ ધોળકિયા જો આજે પણ હું કચ્છમાં જઉં તેમને પગે લાગવા જઉં છું અશોકભાઈ જૂની ગેંગ સાથે હજી પણ ઘણી વખત જ્યારે આપની સાથે મુલાકાત થતી હોય ત્યારે આપના જૂના ફ્રેન્ડ સાથે આપ બેઠા હો છો જૂનું ગ્રુપ જૂનું ખાડિયા જૂના ખાડિયામાં થતા નાટકો શેરી નાટકો એ સમયે ભવાઈ દ્વારા પણ જે પ્રમાણે સંદેશો અપાતો હતો જૂના ફિલ્મના પણ શોખીન છે અશોકભાઈ કોણ છે ફેવરેટ હીરો આપનો જૂનો અશોક કુમાર સૌથી જૂનો મારો ફેવરેટ હીરો કારણ કે એણે જે રીતે સફળ નેતૃ અભિનેતૃત્વ કર્યું અને ક્યારેય એને તમે વૃદ્ધ જોયો નહીં એટલે મને એવું લાગે છે કે હવે આજ મારો ફેવરેટ છે હજી પણ ડૉક્ટરો ઘણી બધી ના પાડી છે છતાં પણ ક્યાંક 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 કંટ્રોલ નથી રહેતો એવું થઈ જાય છે એ જે જૂનો સ્વભાવ છે જે હું વાંકશ મારો વાંક જ નથી ભાઈ હવે આ આ મારે તો શું છે મારા ફિઝિશિયન ઉરુમનભાઈની બહુ ડર છે હું રાયપુર દરવાજાની અંદરથી બેસો ને રાયપુર ભજી આવું જ આવે થી તો તો વચ્ચે સરસ મજાના એ આવે આ થી તમે ખાડીયા ચાર રસ્ત સુધી બેસીએ તો પેલા ચંદ્ર વિલાસવાળાના ફાફડા ત્યાં અંદર બનતા હોય આપનો અલે અરે રાત્રે માણેક ચોકમાંથી આમ નીકળી એટલે ખાડિયામાંથી મારા ઘર સુધી જતાની આજુબાજુ હું એવો ઘેરાયેલો હોઉં આ બધા છોડીને જવું ક્યાં મને તમે કહો ઓકે ઓકે થેન્ક યુ વેરી મચ અશોકભાઈ ખૂબ ખૂબ આભાર આપનો દર્શક જોયું તે પ્રમાણે એક સિનિયર પોલિટિશિયન ઘણા ચડા ઉતાર જોયા જે પ્રમાણે અનુભવનો ભાથું છે આવનારી પેઢીમાં પણ જે રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશવા આવી રહ્યા છે તેમને પણ ઘણી બધા દિશા સૂચનો એમની વાતોમાંથી મળ્યા અને એમની એક બહુ સૂચક વાત છે સફળતા અને નિષ્ફળતા એ બે બહેનો છે સફળતા આવે તેને પણ આવકારવી જોઈએ નિષ્ફળતા પણ આવકારવી જોઈએ પરંતુ જીવનમાં ક્યારેય એવું કોઈ ખોટું કામ ન કરીએ જેના કારણે આવનારા દિવસોમાં જે એમણે કીધું તે પ્રમાણે કદાચ અમુક રાજનેતાઓ એના જ કારણે કદાચ ભૂતકાળમાં વિસરાઈ ગયા છે કે જે લોકોએ પ્રજાનો વિશ્વાસ જીતી તો લીધો પરંતુ એને અકબંધ ન રાખી શક્યા ડિક્ટેટરશીપની વ્યાખ્યા પણ ખૂબ જ સરસ રીતે કરી કે જ્યારે સફળ થવું હોય ત્યારે યુ હેવ ટુ બી અ ડિક્ટેટર પરંતુ તેમાં ક્યાંક વિકાસની વાત હશે સમાજલક્ષી વાત હશે તો તમારી આ ડિક્ટેટરશીપને પણ લોકો સહજતાથી સ્વીકારી લેશે